સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં રૂપિયાની લેતી દેતી મામલે જીવલેણ હુમલો કરી નાસી આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ છે ગુનેગારોને કોઈ ખોફ ના હોય તેમ અવારનવાર હિંસાની ઘટનાઓ બની રહી છે તેવામાં વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર સોસાયટીમાં પચીસો રૂપિયાની લેતી દીધી મામલે યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ

જેના સુદાશુને શરીના છાતી તેમજ પગ પર જીવલેન ઘા થયા હતા આરોપી બચ્ચા ચપ્પુ મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ સુદાશુને હોસ્પિટલ ખસેડાતા તેમની હાલત ગંભીર જણાતા પોલીસે હત્યાની કોશિશની ફરિયાદ લઈ આરોપી બચ્ચાને પકડવા તજવીજ હાથ ધરી હતી ગતરોજ વરાછા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના ચંદ્રદીપ સિંહ અને હરેશભાઈ વાજાને બાતમી મળી હતી કે આરોપી લાંબી લંબે હનુમાન મંદિર પાસે છે તે દરમિયાન બને એ ત્યાં જઈ તપાસ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો હાલ આરોપીની પરાછા પોલીસ પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે